गुड आफ्टरनून स्टूडेंट्स, लास्ट लेक्चर की अंदर आप चैप्टर एक बायो साइंस नीट की अंदर कुदरती प्रसर्जन प्रक्रियाओं अभ्यास करेलो। आज हमें आगे आप कृत्रिम प्रसर्जन प्रक्रियाओं से अभ्यास करवानो छे। तो आपणो आज टॉपिक कृत्रिम प्रसर्जन प्रक्रिया अथवा तो कृत्रिम प्रसर्जन पद्धतिओ विषे आपणे वात करशुं। कृत्रिम प्रसर्जन पद्धतिओ शुं कहेवा मांगे छे? गई काले जे आपणे लास्ट लेक्चर में बात करी लीधी शनिवारे, एमां आपणे एवुं समझेला हता कि कुदरती प्रसर्जन पद्धतिओ एक एवी पद्धति छे कि जेमां खुद वनस्पति जे छे नवी पोतानी शाखा अथवा तो नवी बाळ वनस्पति जे छे एनुं सर्जन करवा माटे सक्षम छे। कृत्रिम प्रसर्जन पद्धति अंदर थोड़ूक जुदापणू है। कृत्रिम प्रसर्जन पद्धति में शू है कि आप खुद नवी वनस्पति सर्जन करवानु छे जूनी वनस्पति भागों में। तो सामान्य रीते अहीं आपणे शू करी छे कि मातृ वनस्पति ना मूळ के प्रकांड ना उपयोग द्वारा नवी वनस्पति नु सर्जन करीए छीए, जेने आपणे कृत्रिम प्रसर्जन नी पद्धतिओ कही छे। कृत्रिम प्रसर्जन नी पद्धतिओना त्रण प्रकारो छे जे आपणे समझवाना छे। तो वात करीए कृत्रिम प्रसर्जन नी पद्धतिओ, જોઈએ શું કહેવા માગે છે કૃત્રિમ પ્રસર્જનની પદ્ધતિઓ। ત્રણ મુખ્ય પ્રકારો જે છે ઉદાહરણો સાથે આપણે સમજવાના છે। એમાં સૌથી પહેલા નંબર ઉપર પહેલું ઉદાહરણ સમજીએ તો કલમ કરવી। પહેલું ઉદાહરણ છે કલમ કરવી, અને એના દ્વારા આપણે નવી વનસ્પતિનું સર્જન કરશું। તો કલમ કરવી एना विषे बात करिए, तो एमां जे मुझे बात करी कि मातृ वनस्पति मूल के प्रकार ना उपयोग द्वारा नवी वनस्पति आपणे सर्जन करीशुं। तो अहींया आपणे सौथी पहला मूल द्वारा कई कई वनस्पति सर्जन थशे एनी वात करिए। तो मूल द्वारा बात करिए आपणे तो मूल द्वारा लींबु अने आंबली जेवी वनस्पति जे छे एनुं सर्जन थशे। लींबु अने आंबली जेवी वनस्पतिनुं सर्जन थशे, फरी वखत नवी वनस्पति बनावी शकाशे। एवी ज रीते ज्यारे वात करीए छे प्रकांड द्वारा, तो प्रकांड द्वारा आपणे घणी बधी वनस्पतिनुं सर्जन करवानुं छे, जेमां गुलाब, शेरडी, सेवंती। गुलाब, शेरडी, सेवंती, चीनी गुलाब, गुलदाउदी, आटली वनस्पति जे छे ए प्रकांड द्वारा सर्जन पामशे। कलम करवी प्रोसेस शू छे? तो के कोई वनस्पति जे छे, उदाहरण तरीके आ वनस्पति छे, ए वनस्पतिनुं आ रीते मूळ छे, आ जे भाग छे हवाई भाग के जेने आपणे प्रकांड तरीके ओळखीए छे स्टेम, અને આ જે ભાગ છે ભૂમિગત ભાગ જેને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ। અહીંયા પ્રકાંડ કે મૂળની જ વાત કરીએ છીએ આપણે, તો પ્રકાંડની અંદર આપણે આવી રીતે આડો એવો કાપો મૂકીએ છીએ, અને આ પ્રકાંડ જે છે એને જમીનમાં આપણે ઉગાડીએ છીએ। ફોર એક્ઝામ્પલ કે આ જમીન છે, અને અહીં આવી રીતે આ પ્રકાંડ સર્જાય છે। તો આ પ્રકાંડમાંથી મૂળતંત્રનું સર્જન થશે, અને જે અહીંયાથી મૂળ સર્જાશે એને નામ આપશું આપણે અસ્થાનિક મૂળ। અસ્થાનિક મૂળ એટલા માટે કારણ કે ધોરણ 11માં ચેપ્ટર નંબર 5માં આપણે એક વ્યાખ્યા ભણેલા છીએ કે જો ભ્રૂણ મૂળના ભાગમાંથી કોઈ મૂળનું સર્જન થાય તો એને સ્થાનિક મૂળ કહેવાય, પણ ભ્રૂણ મૂળ સિવાયના કોઈ ભાગમાંથી જો મૂળનું સર્જન થાય તો એને આપણે અસ્થાનિક મૂળ કહેશું। તો અહીંયા ભ્રૂણ મૂળ સિવાયના ભાગમાંથી મૂળનું સર્જન થાય છે,
એવી જ રીતે મૂળનો ભાગ પણ કાપીને તમે ઉછેરી શકો છો. અને યાદ રાખવાની એક ટ્રીક છે, દાઉદ સે ચીન ગુસ્સે, આ ટ્રીકનો યુઝ કરીને તમે આ બહુ ઇઝીલી રીતે આ બધું યાદ રાખી શકશો. દાઉદ સે ચીન ગુસ્સે બહુ ઇઝી ટ્રીક છે અને યાદ પણ રહી જશે. દાઉદથી શબ્દ શરૂ થશે ગુલ દાઉદી, સેથી શરૂ થશે શેરડી, ચીનથી શરૂ થશે ચીની ગુલાબ, ગુસ્સેમાંથી ગુલાબ શરૂ થશે, બરાબર. અને બાકીનું બધું જવા દેવાનું. પહેલી વાત કરી કલમ કરવી, બીજા નંબર ઉપર વાત કરીએ દાબ કલમ. દાબ કલમની અંદર શું કરવાનું છે આપણે એ સમજીએ. સૌથી પહેલાં તો ભૂમિગત ભાગ જે છે, આવી રીતે ફોર એક્ઝામ્પલ કે કોઈ વનસ્પતિ ઉગેલી છે આમ આ રીતે, એના મૂળ ધરાવે છે, આવી રીતે અને આ જમીનનો વિસ્તાર છે. દાબ કલમની અંદર જમીનની જે સૌથી નજીકની અથવા તો પાસેની શાખા હોય એને આપણે આવી રીતે જમીનની અંદર નાખીએ છીએ, લાઈક ધીસ, આમ, કે જેના કારણે એનો ટોચનો ભાગ જમીનની બહાર રહે છે અને બાકીનો જે મધ્ય ભાગ એ જમીનમાં રહે છે. આ જે છે ને એ જમીનની બહારનો ભાગ છે અને આ ભાગમાંથી આવી રીતે મૂળનું સર્જન થશે, જેને પણ આપણે શું કહેશું, અસ્થાનિક મૂળ કહેશું. એટલે અહીંયાથી અસ્થાનિક મૂળનું સર્જન થશે અને જેવી આ બહારની જે વનસ્પતિનો ભાગ છે એ પરિપક્વ થવા લાગશે, એટલે આપણે અહીંયાથી એને કાપી નાખશું, એટલે એ મૂળ વનસ્પતિ જે છે એની બાજુમાં બાળ વનસ્પતિ તરીકે સર્જન પામશે. તો આ બધું દાબ કલમની અંદર એના ઉદાહરણની અંદર વાત કરીએ આપણે, તો આનું પણ એક ઉદાહરણ છે ગુજ્જુ લીઝા દ્રાક્ષ કરીને આપણે, એટલે કે ગુલાબ લીંબુ દ્રાક્ષ જાસૂદ, ગુલાબ લીંબુ દ્રાક્ષ જાસૂદ અને જુઈ, આ બધા એના ઉદાહરણ છે. એની ટ્રીક જે મુજબ વાત કરી, ગુજ્જુ લીઝા દ્રાક્ષ, ગુલાબ બરાબર, આ બાકીનું જુઈ, લી એટલે કે લીંબુ, જા એટલે જાસૂદ, દ્રાક્ષ. તો આવી રીતે ઉદાહરણો બધા જે છે યાદ રહી જશે આમાં તમને. છેલ્લી પદ્ધતિ કે જે બહુ જ અગત્યની પદ્ધતિ છે આપણા માટે, કે જેનું નામ છે આરોપણ પદ્ધતિ, ગ્રાફ્ટિંગ પ્રોસેસ. આરોપણ પદ્ધતિ એટલે કે ગ્રાફ્ટિંગ પ્રોસેસની અંદર આપણે શું કરીશું, બે વનસ્પતિનું મિશ્ર કરીશું, પણ એ બે વનસ્પતિ નજીકના સંબંધિત લક્ષણો ધરાવતી હોવી જોઈએ. આ એક ખાસ અગત્યનો મુદ્દો છે, એટલે કે જે બે વનસ્પતિઓનું મિશ્રણ કરવામાં આવે છે અથવા તો બે વનસ્પતિઓનું સંયુગમન અથવા તો જોડાણ કરવામાં આવે છે, જોડાણ કરવામાં આવે છે, આવી વનસ્પતિઓ એકબીજા સાથે સામ્ય લક્ષણો ધરાવતી હોવી જોઈએ. એટલે અમુક સામ્ય લક્ષણો હોવા જોઈએ. ઉદાહરણ તરીકે તમે એક જ વનસ્પતિ ઉપર ચીકુ અને લીંબુ ન મેળવી શકો, કેમ કે બેના લક્ષણ જુદા છે. હા, લીંબુ નારંગી મોસંબી જે છે આ બધી વસ્તુ જે સામ્ય લક્ષણો ધરાવે છે એ બધું તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે અગત્યની વાત એ છે
કે જે બે વનસ્પતિને તમે સંયુગ્મન કરો છો, બેનું જોડાણ કરો છો, આવી વનસ્પતિ જે છે એ એકબીજા સાથે સામ્ય લક્ષણો ધરાવતી હોવી જોઈએ. કયા સંજોગોની અંદર આરોપણ થાય છે એ પણ એક અગત્યની વાત છે. તો એમાં પહેલો મુદ્દો એવો લેશું આપણે કે જ્યારે વનસ્પતિના મૂળ તંત્ર સુવિકસિત ન હોય અથવા ઝડપથી વિકસી શકતા નથી, એટલે વનસ્પતિઓના મૂળ તંત્ર સરળતાથી વિકસતા નથી અથવા તો ઝડપથી વિકસી શકતા નથી, એના માટે આ આરોપણ પદ્ધતિ જે છે ઉપયોગી હોય. બીજા નંબર ઉપર કે જે વનસ્પતિ, અહીંયા આપણે ખાસ વર્ધનશીલ પેશી ઉપર બધું આધાર રાખીએ છીએ, વર્ધનશીલ પેશીઓના ભાગો ધરાવે છે, વનસ્પતિઓ માટે પણ ઉપયોગી છે. તો આ બે જે રહ્યા ને એવા કિસ્સા છે કે જે ખરેખર આવા સંજોગોમાં આપણે આરોપણ કરાવીએ છીએ. એટલે કે આરોપણ ક્યારે જરૂરી છે, આ પ્રશ્નનો જવાબ છે. બરાબર, આ બે મુદ્દાઓ જે છે એનો આન્સર બનશે. જે મુજબ આપણે વાત કરી કે મૂળતંત્ર સરળતાથી નથી વિકસતા ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આરોપણની અંદર બે શબ્દ જે છે આપણે સમજવાના છે, એક શબ્દ છે સ્ટોક અને બીજું છે સાયોન. એ બંને વિશે વાત કરીએ આપણે. અહીંયા તમે ઘણી વખત એવું પણ લખી શકો છો કે નબળું મૂળતંત્ર ધરાવે, એ પણ ચાલે. જે વનસ્પતિઓ નબળું મૂળતંત્ર ધરાવે, આ બધા જે છે એ વિધાનવાળા પ્રશ્નોની અંદર પૂછાય, એટલે ખાસ યાદ રાખવાના. ચલો આરોપણ પદ્ધતિ વિશે થોડુંક ડીપમાં જોઈએ કે આરોપણ પદ્ધતિ શું છે. વોટ ઇઝ અ ગ્રાફ્ટિંગ? તો કૃત્રિમ પ્રસર્જનની પદ્ધતિઓમાં હવે આપણે વાત કરશું આરોપણ પદ્ધતિ વિશે. થોડીક માહિતી આપી છે આપણે આરોપણ ક્યારે, એના ઉદાહરણો અને આરોપણ પદ્ધતિના પ્રકારો જે છે એ સમજવાના બાકી છે, જે જોઈએ આપણે. ચલો વાત કરીએ કૃત્રિમ પ્રસર્જનની પદ્ધતિઓમાં પદ્ધતિ આરોપણ, કે જેને બીજા શબ્દોમાં ગ્રાફ્ટિંગ તરીકે આપણે ઓળખશું અંગ્રેજીમાં, ગ્રાફ્ટિંગ. આરોપણ વિશે વાત કરતા હતા કે જે વનસ્પતિ નબળું મૂળતંત્ર ધરાવે અને વર્ધનશીલ પેશીના વિસ્તારોની અંદર આપણે આ આરોપણની પ્રક્રિયા જે છે એને ખૂબ વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. આરોપણની પ્રક્રિયાની અંદર જે મુજબ આપણે વાત કરી કે ભાઈ બે ઘટકો જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, જેની અંદર પહેલો ઘટક જે છે એને આપણે નામ આપશું સ્ટોક. સ્ટોક ઘટક શું છે અને એવી રીતે બીજો એક ઘટક છે જેને આપણે નામ આપશું સાયોન ઘટક. તો આરોપણ પદ્ધતિમાં સ્ટોક ઘટકનો અર્થ એવો સમજવાનો છે મિત્રો કે જે ઘટક આધાર પૂરો પાડે છે. સ્ટોક જે છે એ આધાર પૂરો પાડતો ઘટક છે,
अथवा तो बीजा शब्दों में जो आप बात करिए तो जे वनस्पतिनु मूलतंत्र मजबूत होने आप स्टॉक तरीके लीए छे। जे वनस्पतिओनु मूलतंत्र मजबूत आने बहुत सुबह से अने सुविकसित हसे तेने आपणे स्टॉक तरीके उपयोग में लईशुं। बीजा नंबर पर जे मुजब बात करी थी आपणे आनी पहला के जेने आपणे नाम आपीए छीए घटक ने सायोन। सायोन घटक जे छे जे मुजब स्टॉक आधार पाड़े छे आधार पूरो पाड़े छे एवी रीते सायोन जे छे ए आरोपित थशे एटले एनी उपर आ घटक स्टॉक उपर आरोपित थाय छे एटले के जे इच्छित लक्षणों अथवा तो जे इच्छित वनस्पतिओना लक्षणों मेळववा मागता होइए तेनो उपयोग आपणे सायोन तरीके करशुं तरीके करवामां आवे छे। सीम्पली रीते आपणे एनो कहेवानो अर्थ एवो थाय कि एक उपर बीजी वनस्पति आपणे प्रत्यारोपित करी छे अथवा तो आरोपित करी छे जेमां उपरनी जे वनस्पति छे स्टॉक नीचेनी वनस्पति सायोन। आरोपण पद्धतिना प्रकारो समझवाना छे कया कया आना प्रकारो छे हवे एनी आपणे वातचीत करशुं ए पहला उदाहरण जे छे ए समझी लईए तो थोड़ी वधारे सरळता रहेशे। શું એના ઉદાહરણો છે આરોપણ પદ્ધતિના? એક ટ્રિક છે આજાસરીના લીચી ખાને આંબો સફરજન જામફળ નાસપતી लीची आजा सलीना लीची खाने बराबर आंबो सफरजन नाशपति जामफल लीची अने लींबू एना उदाहरण रहेशे। ट्रिक जे मुजब बात करी आपणे ट्रिकनुं नाम छे आजा सलीना लीची खाने आजा सलीना लीची खाने ખાનેનો કોઈ ઉપયોગ નથી આપણે પણ આજા સલીનાનો ઉપયોગ છે આપણે અને લીચી સુધી ઉપયોગ રહેશે। આ ટ્રિક છે ઉપયોગી બનશે આપણને યાદ રાખવામાં કે ભાઈ કેવી રીતે આપણે કયા કયા ઉદાહરણો જે છે આની અંદર જોવાના છે તો આજા સલીના લીચી ખાને ટ્રિક યાદ રાખવાની ખાનેનો કોઈ ઉપયોગ નથી બરાબર અંડરલાઇન કરી નાખું છું। વાત આપણે એના પ્રકારોની કરતા હતા ઘણા બધા પ્રકારો જે છે એ સમજવાના છે એમાં સૌથી પહેલાં કલિકા આરોપણ પ્રકારો જોતા જઈએ। નંબર એક કલિકા આરોપણ બીજા નંબર ઉપર જીહવા અથવા તો ચાબુક આરોપણ। જો ઘણા પ્રકારો છે પણ ટેક્સ્ટબુક અનુસાર જ્યારે આપણે વાત કરતા હોય તો નીટ સિલેબસ પ્રમાણે જોતા હોય તો અમુક પ્રકારો જ આપણે જોવાના હોય। ફાચર આરોપણ ફાચર આરોપણ પાશ્વ આરોપણ તાજ આરોપણ અને એપ્રોચ આરોપણ છ પ્રકારો સમજવાના છે। ધીમે ધીમે જોતા જઈએ દરેક પ્રકાર શું કહેવા માગે છે તો જે કલિકા આરોપણ પદ્ધતિ છે
कलिका आरोपणनी अंदर आपणे जनरली एवुं करता होईए छीए के आवी रीते कोई एक स्टॉक होय, कोई वनस्पतिनो घटक स्टॉक, एनी उपर सायन स्वरूपे एक कलिका जे छे एनुं स्थापन करता होय छे। आ जे छे ई कोई स्टॉक छे अने आ सायन छे अने सायन तरीके कोई वनस्पतिनी कलिका जे छे ई आपणे दाखल करता होईए छे। જીવારોપણ ચાબુક આરોપણ આ પોઈન્ટ પર ખાસ ધ્યાન આપજો, કેમ કે ઓલરેડી આપણે બુકમાં નથી આપ્યું। જીવા અથવા તો ચાબુક આરોપણની અંદર શું થાય છે તો આવી રીતે એક વનસ્પતિ જે છે જેનું પ્રકાંડ આપણે સ્ટોક તરીકે લઈએ છીએ અને બીજી એક વનસ્પતિ છે જેનું પ્રકાંડ જે છે આપણે સાયોન તરીકે લઈએ છીએ અને આવી રીતે બેને જોડશું। आने आपणे नाम आपशुं सायोन अने आने आपणे नाम आपशुं स्टॉक। जनरली आ बेने आपणे कापीने आ रीते गमे तेते जोड़ता होय तो ए जोड़वा माटे खास करीने वीण छे, माटी छे, पछी घणी वखत सेलोटेपनो पण यूज करी शकाय छे, सणिया कोथळा जे छे एनो पण उपयोग करी शकाय छे। इन शोर्टमां बे जोड़ाई जवा जोईए, जोड़ाईने नवी वनस्पति जे छे एनुं सर्जन करता होवा जोईए तो પોસિબિલિટી રહેશે, બરાબર છે। તો જે મુજબ આપણે વાત કરી હતી બે પ્રકારના આરોપણ પદ્ધતિઓ જોઈ છે, ત્રીજા નંબર ઉપર આપણે ફાચર આરોપણ જોઈએ। ફાચર આરોપણ જે છે એની અંદર જે સ્ટોક સ્વરૂપની વનસ્પતિ છે એને આવી રીતે આપણે કટ કરીએ છીએ અને એની ઉપર સાયન સ્વરૂપની વનસ્પતિ જે છે એને આપણે આ રીતે પ્રત્યારોપિત કરીએ છીએ। આ સાયોન સ્ટોક પાશ્વ આરોપણ જોઈએ તો આવી રીતે જે તમે સ્ટોક પસંદ કરેલો છે એની ઉપર આમ પાશ્વી રીતે કોઈ ઘટક જે છે એને આપણે ગોઠવીએ છીએ સાઈડમાં, એટલે આ આપણા માટે સ્ટોક બનશે, આ આપણા માટે સાયોન બનશે। તાજ આરોપણ કે જેની અંદર કોઈ મજબૂત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે એની ઉપર આપણે આ જે છે એને આપણે સ્ટોક તરીકે લઈ લઈએ છીએ અને એની ઉપર આપણે આવા સાયોનના ઘટકો જે છે ગોઠવીએ છીએ, ઘણી બધી માત્રામાં સાયોનના ઘટકો આવી રીતે અહીંયાથી સાઈડમાંથી પણ આપણે તોડીને ગોઠવી શકતા હોય છે તો એને આપણે નામ આપશું તાજ આરોપણ। એપ્રોચ આરોપણ થોડુંક એવું અલગ છે જેમાં બે વનસ્પતિ જે છે એનો આપણે યુઝ કરીએ છીએ। ફોર એક્ઝામ્પલ કે એક વનસ્પતિની શાખા જે છે એ આ રીતે છે, બરાબર, અને બીજી એક વનસ્પતિ જે છે એ આ રીતે આવેલી છે। તો બે અલગ અલગ વનસ્પતિ છે, આ એક પહેલી નંબરની વનસ્પતિ છે, આ બીજી નંબરની વનસ્પતિ છે, તો આ બેને આપણે જોઈન્ટ કરશું, જોડી દેશું અને એ બેને જોઈન્ટ કઈ રીતે કરશું એ હવે આપણે સમજીએ। તો આ બંનેને આપણે આ રીતે જોડી દેશું, આમ એક શાખા અને એવી રીતે અહીંયાથી આ બીજી વનસ્પતિની શાખા, આ બે વનસ્પતિની શાખાઓને આપણે જોડી નવી વનસ્પતિ જે છે એનું સર્જન કરશું। ફોર એક્ઝામ્પલ કે આ એક વનસ્પતિની શાખા છે, આ કોઈ બીજી વનસ્પતિની શાખા છે, તો આવી રીતે, બરાબર। તો અહીંયા જે આપણે પ્રોસેસ કરી છે એને આપણે નામ આપ્યું છે જોડવાની, એટલે જોડાણની પ્રક્રિયા કરી છે। તો આવી રીતે અલગ અલગ પ્રકારના આરોપણ વિશેની વાત આપણે કરી, ઉદાહરણો પણ સમજી લીધા આપણે કે કયા કયા આરોપણ જે છે એની અંદર વનસ્પતિઓના ઉદાહરણ આવશે। બીજું કે જે મુજબ આપણે વાત કરી હતી કે અહીંયા સ્ટોક અને સાયોનને જોડવા માટે, સ્ટોક અને સાયોનને એકબીજાની સાથે જોડી
એકબીજાની સાથે જોડવા માટે સેલોટેપ, માટી, મીણ, આ ઉપરાંત શણિયા કોથળા ના નાના ટુકડા વાપરી શકાય, પણ આ બધું જરૂરિયાત મુજબ વાપરી શકાય. એટલે કે બેયને આપણે જોડી દીધા છે આવી રીતે, ઉદાહરણ તરીકે આ સ્ટોક છે, આ સાયવન છે, બેયને આમ જોડી દીધા છે આપણે, તો બેય એ જ કન્ડિશનની અંદર રહે એના માટે આપણે ઉપરથીની બાજુ સેલોટેપ મારી શકાય અથવા તો ભીની માટી જે છે એનું આવરણ પણ લગાડી શકાય, પણ જે મુજબ જરૂરિયાત હોય એ મુજબ. બરાબર, તો અહીંયા આરોપણ પદ્ધતિ પણ પૂરી થાય છે. જો એક બીજો એક આનો પેટા ટોપિક સમજવાનો છે આપણે છોકરાઓ, અહીંયા જે આપણે આરોપણ પદ્ધતિની વાત કરી છે, ઘણી વખત આના દાખલા તમે નવનીતની અંદર જોશો ને તો પણ દાખલા છે. આપણે ત્યાં જે બે દાખલા કરાવી છે બે નવનીતના દાખલા છે. ફોર એક્ઝામ્પલ માટે આપણે સમજીએ કે દાખલાઓ શું કહેવા માગે છે. તો તમને અહીંયા સુધી એટલી ખબર પડી ગઈ કે સ્ટોક જે છે એ આધાર પૂરો પાડે છે અને સાયોન જે છે જેને આપણે આરોપિત કરી છે. હવે પ્રશ્ન એવો છે કે લક્ષણો કોના ઉતરી આવે, તો એ બે દાખલાઓ સમજશું એટલે તમને ઘણું બધું ખબર પડશે કે કઈ રીતે આમાં આપણે દાખલાઓ જે છે એની અંદર યોગ્ય જવાબ લખવો. આરોપણ પદ્ધતિ જે ગ્રાફ્ટિંગ છે મોટાભાગે બાગાયતી ખેતીની અંદર ઘણી બધી ઉપયોગમાં આવતી હોય છે, તો એમાં વધુ માત્રામાં ઉપયોગ થાય. હવે વાત કરીએ આપણે આરોપણ પદ્ધતિ આધારિત દાખલાઓની, બે દાખલાઓ જે છે ગણાવવાના છે આરોપણ પદ્ધતિ આધારિત દાખલામાં. પહેલો દાખલો છે કે એક દ્વિકીય છોડ ઉપર, એક દ્વિકીય છોડ ઉપર ચતુષ્કીય ઘટકને સાયોન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે તો આ વનસ્પતિ દ્વારા મળતા પુષ્પની અંદરની બાજુએ આવેલ રંગસૂત્રોનું બંધારણ જણાવો. પહેલો દાખલો કે એક દ્વિકીય છોડના પ્રકારને આપણે સ્ટોક તરીકે પસંદ કર્યો છે, પુષ્પમાં રંગસૂત્રની સંખ્યા જે છે જણાવવાની છે. બીજો એક દાખલો સાથે જોઈ લે કે આરોપણ પદ્ધતિમાં સ્ટોક વનસ્પતિની આ રંગસૂત્રની સંખ્યા 48 અને સાયોનની 32 હોય. બીજો, એક વનસ્પતિમાં સ્ટોક ઘટકના રંગસૂત્રોની સંખ્યા 48 અને સાયોનની સંખ્યા 32 હોય.
तो मादा जन्युनी आ वनस्पति माटेनी संख्या शोधो। संख्या शोधो। जो बे दाखला आपणी समक्ष छे, बेनी रकमो पण आपणी पासे छे। जोईए शुं कहेवा मांगे छे। पहेला दाखलाथी आपणे शरूआत करीए, बराबर। जो आखे आखी रकम वाँचीए, थोड़ू घणू सरळ बनावा प्रयास करिए। एक द्विकीय छोड छे जेना ऊपर चतुष्कीय घटक ने सायन तरीके प्रस्थापित कर्यो छे। एटले आपणे आना आधारे खबर पड़ी जाए कि सायनुं प्रमाण आपेलुं छे चार, चतुष्कीय घटक छे। એટલે કે સાયોનનું બંધારણ અથવા તો સાયોનનું રંગસૂત્રીય સ્વરૂપ જે છે એ ચતુષ્કીય એટલે કે ફોરેન છે। હવે દ્વિકીય છોડ ઉપર આપણે ચતુષ્કીય ઘટકને આરોપિત કર્યો છે એટલે દ્વિકીય છોડ જે છે એ સ્ટોક તરીકે કામ કરશે। એટલે કે સ્ટોકનું રંગસૂત્રીય સ્વરૂપ જે છે એ દ્વિકીય છે, એટલે કે કેવું થઈ જશે, 2n થઈ જશે। આને ચતુષ્કીય વંચાય અને આને શું વંચાશે, દ્વિકીય વંચાશે। હવે જો આકૃતિ સાથે સમજશું તો હજી થોડી સરળતા પડશે કે આવી રીતે આપણી પાસે કોઈ એક સાયોન ઘટક હતો, સાયોન, એની ઉપર આપણે આવી રીતે કોઈ સ્ટોક જે છે એ આરોપિત કર્યો છે। સ્ટોક અને આ સાયન, જો સાયન જે છે એ ફોરેન ટાઈપનો છે અને સ્ટોક જે છે એ 2n ટાઈપનો છે, તો હવે આના કારણે તમને ખાલી એવું પૂછ્યું છે કે જે વનસ્પતિનું પુષ્પ પ્રાપ્ત થાય છે એની અંદર રંગસૂત્રનું બંધારણ શું હશે। તો તમે સમજી શકો છો કે પુષ્પ જે છે એ હવાઈ સ્વરૂપમાંથી સર્જાય, ઇન શોર્ટ સાયોનમાંથી સર્જાય। કદાચ એવું આપણે વિચારીએ કે અહીંયાથી આવી દે પુષ્પ જે છે એ સર્જાય એમ। જો મારી આકૃતિ થોડી ખરાબ છે ને, મહેંદી તો આપણે આજીવન કોઈથી દોરી નથી, દોરશું નહીં, એટલા માટે આવું બધું રહેશે। એટલે અહીંયા તમે પુષ્પ ધારી લો, તો આનો પ્રકાર આપણે સમજવાનો છે। તો પુષ્પ જે છે, પુષ્પ એ પુષ્પ હવાઈ ભાગમાંથી મળે અને હવાઈ ભાગ અત્યારે સાયોન છે, જોકે બે હવાઈ જ છે, બરાબર, પણ સાયોનમાંથી પુષ્પનું સર્જન થાય। એટલે કે પુષ્પની અંદર રંગસૂત્ર કેટલા હોય જેટલા સાયોનમાં હોય। એટલે સિમ્પલ રીતે એક વિધાનથી આપણે આખું સોલ્યુશન મેળવી શકાય કે પુષ્પની ઉત્પત્તિ જે છે, પુષ્પની ઉત્પત્તિ સાયોનમાંથી થતી હોવાથી, સાયોનમાંથી થાય છે। એટલે કે પુષ્પમાં રંગસૂત્ર કેટલા હોય સાયોન જેટલા હશે। તો સિમ્પલ અને સોબર રીતે આપણે આન્સર મળી જાય એવો છે, તો પુષ્પની અંદર રંગસૂત્રની સંખ્યા સાયોન જેટલી હોય તો પુષ્પમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થશે, સાયોન જેટલી થશે, એટલે કે ફોરેન થશે। પડશે ખબર અહીંયા સુધી? ઓકે, બીજું જોઈએ। જો એક વનસ્પતિમાં સ્ટોક ઘટકના રંગસૂત્રની સંખ્યા 48 આપી દીધી છે, બે પોઈન્ટ આપણને ખબર પડી ગઈ છે, સ્ટોક ઘટકના રંગસૂત્રની સંખ્યા 48 છે, એટલે કે આ વનસ્પતિ માટે સ્ટોક ઘટકના રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, તો કે 48 પણ એના જ માટે સાયોન ઘટકના રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, 32 આટલું આપણને આપ્યું છે। હવે તમને એમ કહે છે કે માદા જન્યુ વનસ્પતિની વાત છે, માદા જન્યુ વનસ્પતિમાં પુષ્પની અંદર જ હોય, સ્ત્રી કે જે આપણે કહી છે, માદા જન્યુ જે છે એ ખરેખર ક્યાં છે, પુષ્પીય ભાગ છે વનસ્પતિનો,
પુષ્પીય ભાગમાં હોય કોના માટે? તો કે સપુષ્પીય વનસ્પતિ માટે. તો આના આધારે આપણને એટલી ખબર પડી જાય કે ભાઈ પુષ્પની અંદર જે માદા જન્યુનું સર્જન થાય તો એની અંદર રહેલા વનસ્પતિ માદા જન્યુની અંદર રહેલા રંગસૂત્રની સંખ્યા આપણે શોધવાની છે. સેમ ટુ સેમ આ આકૃતિ અનુસાર આપણે સમજી શકાય કે ભાઈ સાયન જે છે એ જ બધા ઘટકોનું સર્જન કરશે, પણ વાત આપણને માદા જન્યુની કીધી છે. એટલે માદા જન્યુ ફિમેલ ગેમેટની વાત કરીએ તો માદા જન્યુનો જનીનિક પ્રકાર એકકીય છે. જનીનિક પ્રકાર અથવા તો જનીનિક સ્વરૂપ એકકીય એટલે કે સિંગલ એન, કે જેને આપણે હેપ્લોઇડ કહીએ છીએ. હેપ્લોઇડ છે, એમ સિંગલ એન છે, એમ એકકીય છે. હવે જે આપણને વાત કરી છે સાયોનની, એ ખરેખર દ્વિકીય ઘટક હોય. કેવા હોય? દ્વિકીય ઘટક હોય. તો આ જે ઘટક તમે જુઓ છો સાયોનના રંગસૂત્રની સંખ્યા એ 2n ફોર્મમાં દર્શાવે છે. ટુ એન ઇઝ ઇક્વલ ટુ 32 છે. એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે માદા જન્યુનું સર્જન એટલે કે ત્યાંથી પુષ્પનું સર્જન જે છે એ સાયનમાંથી થાય, સ્ટોકમાંથી ન થાય. તો 2n બરાબર 32 આપણી પાસે આવી ગયા છે. આપણે એનની સંખ્યા મેળવવાની છે. એન બરાબર શું થશે? 32 ના છેદમાં 2. એન ઇઝ ઇક્વલ ટુ શું થશે? 16. તો અહીંયા માદા જન્યુની અંદર રંગસૂત્રની સંખ્યા જે છે એ શું આવશે? 16 આવશે. આન્સર 16. ચાલો, તો અહીંયા સુધી આપણે બધી અલિંગી પ્રજનનની પ્રક્રિયાઓ સાથે સાથે કુદરતી પ્રસર્જન, કૃત્રિમ પ્રસર્જન બધી પ્રક્રિયાઓ જે છે એની પૂર્ણાહુતિ કરી નાખી છે. તો હવે અલિંગી પ્રજનન બાદ આવે લિંગી પ્રજનન. આપણે આજે થોડોક એવો સામાન્ય ખ્યાલ જ મેળવશું લિંગી પ્રજનનનો, કે લિંગી પ્રજનન શું છે, કેવી રીતે થાય છે, કેવી પ્રક્રિયા છે. તો વાત કરીએ હવે લિંગી પ્રજનન વિશે. જો દાખલાઓ ગોખવાના ન હોય, ખાલી કોન્સેપ્ટ આનો સમજવાનો હોય, આવો જ કોન્સેપ્ટ તમને પૂછાય, આંકડાઓ બદલાઈ જતા હોય, કોન્સેપ્ટ બેઝ બધું ચાલતું હોય એમાં. જો વાત કરીએ લિંગી પ્રજનન વિશે, લિંગી પ્રજનન એટલે કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, તો લિંગી પ્રજનન જે છે ને એ અલિંગી પ્રજનન કરતાં થોડીક એવી જટિલ પ્રક્રિયાઓ છે. એટલે સિમ્પલ રીતે આપણે સમજીએ કે ભાઈ લિંગી પ્રજનન જે છે એની લાક્ષણિકતાઓ, સ્પેસિફિકેશન શું છે. તો પહેલાં એની કેટલીક લાક્ષણિકતાઓ ભણીએ. આ લાક્ષણિકતાઓ જે છે ને એ ઓલા વિધાનવાળા પ્રશ્નોમાં આવે ઘણી વખત, અને એ પ્રશ્નો સમજવામાં આપણને ઘણી વખત તકલીફ પડતી હોય અને આપણે એના હિસાબે માર્ક જે છે એ ગુમાવતા હોય છે. શું લાક્ષણિકતાઓ છે? તો લિંગી પ્રજનન જે છે એ અલિંગી પ્રજનન કરતાં થોડી એવી જટિલ પ્રક્રિયા છે. અલિંગી પ્રજનન કરતાં જટિલ અને ધીમી પ્રક્રિયા છે. બીજું કે અહીંયા બે પિતૃઓની જરૂર પડે છે.
અલિંગી પ્રજનનમાં એક પિતૃથી કામ ચાલતું હતું, અહીંયા બે પિતૃની જરૂર પડશે. આ બે પિતૃઓ જે છે એક જ જાતિના અથવા તો બે વિરુદ્ધ જાતિના હોવા જરૂરી છે. એક જાતિના બે પિતૃઓ કે વિરુદ્ધ જાતિના પિતૃઓ હોવા જરૂરી છે. બીજું કે અહીંયા જન્યુઓનું નિર્માણ થાય છે, જે અલિંગી પ્રજનનમાં નહોતું થતું, અને સાથે સાથે અહીંયા યુગ્મન જ એટલે કે ફલિતાંડ કે જેને આપણે ઝાયગોટ કહીએ છીએ એ સર્જાય છે. આ બધી એની લાક્ષણિકતાઓ છે, સ્પેસિફિકેશન, કે અલિંગી પ્રજનન જે છે એની સાપેક્ષે લિંગી પ્રજનનની શું નવી લાક્ષણિકતાઓ છે. વ્યાખ્યાની વાત કરીએ કે ભાઈ લિંગી પ્રજનન જે છે એ શું છે, તો એમાં એક કે બે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો, વ્યાખ્યા એક કે વિરુદ્ધ જાતિના વ્યક્તિગત સજીવો જન્યુઓનું સર્જન કરે છે, સર્જન કરે છે, અને આ જન્યુઓનું જોડાણ, આ જન્યુઓનું જોડાણ થવાથી ફલિતાંડ અથવા તો યુગ્મનજ નામની રચના બને છે, નામની રચનાનું સર્જન કરી, સર્જન કરે છે, અને આ ફલિતાંડ અથવા તો યુગ્મનજમાંથી નવા સજીવનું સર્જન થાય છે. આ વ્યાખ્યા થઈ ગઈ લિંગી પ્રજ્ઞાની. ટૂંકમાં અહીંયા બે પિતૃઓની જરૂર પડશે, બરાબર, એટલે કે નર કે જેને આપણે આ સંજ્ઞાથી દર્શાવીએ છીએ, માદા કે જેને આપણે આ સંજ્ઞાથી દર્શાવીએ છીએ, મેલ અને ફિમેલ. આ મેલ અને ફિમેલ બંને પોતાના જન્યુઓ ઉત્પન્ન કરશે, એન અને એન. જન્યુઓ હંમેશા એક કીય હોય, યાદ રાખવાનું. નર દ્વારા જે જન્યુ ઉત્પન્ન કરવામાં આવે છે એને નર જન્યુ કહેવામાં આવે, મેલ ગેમેટ, અને માદા દ્વારા જે જન્યુ ઉત્પન્ન કરવામાં આવે એને માદા જન્યુ અથવા તો ફિમેલ ગેમેટ્સ કહેવામાં આવે. નર જન્યુ એટલે કે મેલ ગેમેટ. અને અહીંયા જે આના દ્વારા ઉત્પન્ન કરવામાં આવશે એને આપણે કહેશું માદા જન્યુ એટલે કે ફિમેલ ગેમેટ. નર દ્વારા નરજન્યુ અને માદા દ્વારા માદા જન્યુ જે છે એ ઉત્પન્ન કરવામાં આવ્યા છે. નર અને માદા ઘટકો જે જન્યુઓ ઉત્પન્ન કરે છે, જન્યુઓ જે છે એ એકબીજા સાથે જોડાણની પ્રક્રિયા દર્શાવે છે. એ જોડાણની પ્રક્રિયા જે મુજબ વ્યાખ્યામાં આપણે લખ્યું છે કે જોડાણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એ બંનેમાંથી યુગ્મન જ અથવા તો ફલિતાંડ નામની રચનાનું સર્જન થાય છે. આ બંનેનું જોડાણ થાય એટલે એના કારણે 2N બને કે જેને આપણે યુગ્મનજ અથવા તો ફલિતાંડ કહીએ છીએ અથવા તો ઝાયગોટ. આ જે છે એ દ્વિકીય રચના છે એટલે કે ડિપ્લોઇડ. જે મુજબ હમણાં આપણે વાત કરી જન્યુઓ, એ જન્યુઓ એકકીય રચના હતી અને લિંગી પ્રજનનમાં જ ઉપયોગમાં આવશે. જન્યુઓ એટલે કે ગેમેટ્સ, આ જન્યુઓ જે છે એ એક કીય રચના છે એટલે કે હેપ્લોઇડ રચના, કે જેને સિંગલ એનથી આપણે દર્શાવી છે. આ 2N દ્વિકીય રચના છે અને યુગ્મન જ જે છે એ આવી રીતે બે કોષીય અવસ્થા છે, આમ ઝાયગોટ. અને આ જે છે કોઈ પણ પેઢીનો પ્રથમ કોષ હોય એમાંથી નવા સજીવનું સર્જન થતું હોય. આ બધી રચના જે છે આપણે અલિંગી પ્રજ્ઞાનની અંદર ભણશું.
પણ આજે બસ આપણે આટલું રાખી, બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણે આજનો લેક્ચર જે છે એ પૂરો કરીશું.